સુરતમાં ડોક્ટરોની હડતાલ યથાવત છે. સુરતમાં રેસિડેન્શિયલ ડોક્ટરોની હડતાલનો ચોથો દિવસ પણ યથાવત રહ્યો. કોવિડ કાળમાં કરેલી કામગીરીનો બોન્ડેડ યોજના હેઠળ બમણો લાભ આપવા સહિતની માંગણીઓ સાથે નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ ચોથા દિવસે પણ પોતાની હડતાલ યથાવત રાખી. જોકે ડોક્ટરોની હડતાલને લીધે દક્ષિણ ગુજરાતના દર્દીઓએ હેરાન થવું પડ્યું હતું અને અનેક લોકોના જીવ પણ જોખમમાં મુકાયા. રેસિડેન્સ તબીબોને માનવતાના તમામ પ્રયાસો બાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે હડતાલ ન સમેટાય તો એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવાના સંકેત પણ આપ્યા. સુરત શહેર સહિત સમગ્ર રાજ્યના છ મહાનગરોમાં રેસિડેન્ટ જે બોન્ડેડ ડોક્ટર છે તેઓની હડતાલ આજે ચોથા દિવસે પણ યથાવત છે. આપ મારી પાછળ પણ રસ્તોમાં જોઈ શકો છો કે હાલ અત્યારે આપણે સુરત જે નવી સિવિલ હોસ્પિટલ છે આપ જોઈ શકો છો કે અહીંયા હાલ અત્યારે મોટી સંખ્યામાં જે ડોક્ટરો છે ત્યાં અત્યારે અહીંયા હડતાલ પર બેઠા છે. જેમની જે રાજ્ય સરકાર પાસે જે બોન્ડેડ ડોક્ટર છે વિવિધ જે માંગણી ત્યાં અત્યારે કોઈ સ્વીકારવામાં ના આવતા તેઓ અત્યારે ડોક્ટર આજે સતત ચોથા દિવસે જેથી લઈને સિવિલ હોસ્પિટલ પણ જે મેડિકલ સિસ્ટમ છે તે ખોરવાયું છે. પરંતુ હાલ અત્યારે જે રીતે ગઈકાલે જે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જે જાહેરાત કરી છે તેના બાદ ફરી જે ડોક્ટરોમાં જે ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે આજે સતત ચોથા દિવસે ડોક્ટરો દ્વારા હડતાલ પર ઉતરી ગયા છે. ત્યારે હવે આપણી સાથે અહીંયા જે ડોક્ટરો છે આપણે એમની સાથે વાતચીત કરીશું અને જાણવાનો પ્રયાસ કરું છું કે આજે સતત ચોથો દિવસ છે ત્યારે તેઓ શું માંગ કરી રહ્યા છે અને જે રીતે કાલે નીતિન પટેલે જે નિવેદન આપ્યું છે તે કેટલું યોગ્ય છે અને આગળ લોકોનું શું કામગીરી છે. જી આપનું નામ? મારું નામ ડોક્ટર સંદીપ કાકલતર, એમડી ફિઝિશિયન, હમણાં પાસ આઉટ સુરત સિવિલ હોસ્પિટલથી. સંદીપભાઈ, આજે અત્યારે જે હડતાલ જે તમારી સતત ચોથા દિવસે ચાલુ છે તો જેવી રીતે કાલે જે નિવેદન બી આપ્યું છે ડેપ્યુટી સીએમ તેને અત્યારે શું કહેશો? હવે ડેપ્યુટી સીએમ સાહેબ આઈએએસ ઓફિસર શિવલહેરી સાહેબ અને એમના જોડે ડિસ્કસ કરીને ઓર્ડર કરે છે. પહેલાં તો નીતિન પટેલ સાહેબે સમજવું જોઈએ બરાબર, કોઈ બાબુ તાનાશાહીમાં ના આવવા. આઈએએસ ઓફિસરની વાતમાં 12/4/2021 એટલે કે 12 એપ્રિલે એ લોકોએ જો કોવિડ ટાઈમે અમારું 31 એપ્રિલે 3 વર્ષ રેસિડેન્સીપના પત્તા હતા તો એમસીઆઈની ગાઈડલાઇન એવી છે સાહેબ કે 3 વર્ષમાં તમારી થિયરી પ્રેક્ટિકલ એક્ઝામ કમ્પ્લીટ કરી દેવી જોઈએ. એટલે કોવિડની પહેલી પીક ગયા વર્ષે, આ બીજી પીકને લીધે એપ્રિલ મેમાં પીક હતી. આ સુરત સિવિલ અમારી હોસ્પિટલમાં 1800 પેશન્ટ સિરિયસ હતા, એમાં 400 પેશન્ટ વેન્ટી ઉપર. બધા જ ડિપાર્ટમેન્ટના ડૉક્ટરે કામ કર્યું છે. હું મેડિસિન ડિપાર્ટમેન્ટનો છું તો 12 થી 18 કલાક ડ્યુટી અમે કરેલી છે કોવિડમાં છેલ્લા 1.5 વર્ષથી. એટલે અમારું એક્સટેન્ડ કરેલું 3 મહિના રેસિડેન્સીપ. હવે એ વાતની ત્યારે 12 એપ્રિલે ગવર્મેન્ટે એવો ઓર્ડર કરેલો કે જે આ 3 મહિના અમે એક્સટેન્ડ કરીએ છીએ તો ત્યારે તમારું બોન્ડ 1:1 ગણાશે. એકવાર તમે એક્ઝામ પાસ કરી લો તો એ એક્ઝામ પાસ કરો પછી તમારું ડ્યુરેશન 1:2 ગણાશે. એટલે કે એ લોકોના જે 12/4 પરિપત્ર હતો ગાંધીનગરથી એમાં 5મો પોઈન્ટ પાસ થાવ એ અને 6ઠ્ઠો પોઈન્ટ એ લોકોનો ઓન પેપર 1:2 હતો. એટલે હવે અમારું રિઝલ્ટ આવ્યું, પાસ થયા. એટલે અમારી જે એ લોકોની શરત હતી એ પ્રમાણે આ 3 મહિના અમે કામ કર્યું. એ 3 મહિના બોન્ડમાંથી બાદ થાય હવે બચ્યા 9 મહિના. 1 વર્ષમાંથી 3 ગયા, 9 મહિના તો 4.5 મહિના. એટલે કે 1:2 પ્રમાણે 4.5 મહિના કામ કરીએ તો એ કન્સિડર કરવાના 9 મહિના અને અમને બોન્ડમાંથી મુક્તિ મળે એ ગવર્મેન્ટની શરત હતી. આજે ગવર્મેન્ટ ફરી ગઈ છે અને નીતિન પટેલ સાહેબનું એવું કહેવું છે કે કોવિડ અત્યારે નથી, કોવિડ હવે નથી. અને જ્યારે આજે અમેરિકા ઇંગ્લેન્ડ બધામાં કોવિડના કાલનું તમે સાહેબ ન્યૂઝ જોયા હોય તો યુએસએમાં 1 લાખ કેસ ડેલ્ટા વેરિયન્ટના છે, કેરળ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા છે અને આ જોતા ગુજરાતમાં કોવિડના કેસ